અમરેલી ના સાવરકુંડલાના મોટા ઝીઝુડા ગામે સોલાર કંપની દ્વારા રસ્તો બંધ કરાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે ખાનગી કંપની દ્વારા મોટા પાયે સોલાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જેના કારણે સાત જેટલા ખેડૂતોનો પોતાના ખેતરે જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો છે જેથી ખેડૂતો પોતાના ખેતરે જવા માટે ટ્રેક્ટર કે ગાડા લઈ જઈ શકતા નથી જેના કારણે માથે વજન ઉપાડીને એક કિલોમીટર જેટલો રસ્તો ચાલીને પસાર કરવો પડે છે ખેડૂતોને ખેતરે કપાસ વીણવા મજૂરો લાવવા હોય તો આવતા નથી સરપંચે કંપનીને આ બાબતની સ્પષ્ટતા કરવા જણાવ્યું હોવા છતાં કોઈ પણ પ્રકારનો જવાબ મળ્યો નહોતો મામલતદારને આ બાબતે મૌખિક અને લેખિત રજૂઆતો કરાઈ છે જેથી ખેડૂતો અને કંપની બંનેને સાંભળીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની ખાતરી અને તૈયારી બતાવી છે મારી અહીંયા હાડા છત્રી વીઘા જમી છે અને સોલારે ધાક સોલાર કંપનીએ ધાક ધમકીથી મારી જમીનમાં સાત વીઘામાં દબાણ કરેલું છે અને હાલમાં જે રાજાશાહી વખતનો રસ્તો હતો એ રસ્તો પણ બંધ કરેલો છે અત્યારે અમારે કપાસની સિઝન છે કપાસ વીણવા માટે મજૂર લાવવાય તો અમારે પાણી ઉપાડીને લાવવું પડે છે એક કિલોમીટર જેટલું દૂરથી અંદર વાહન આવે એમ નથી તંત્રને એક વરસતા અમે રજૂઆત કરીએ છીએ મામલતદારમાં કરી કલેક્ટરમાં કરી ગાંધીનગર સુધી અમે રજૂઆત કરી પણ કોઈ નિરાકરણ આવેલ નથી ઓગણીસ વીઘા જમીન છે પછી એનાથી હાલવાને ઘણા બહુ તકલીફ છે રસ્તા લોકોએ બંધ કરી દીધેલા છે છોલારવાળાએ પછી કપાસ લાવવો કે દાડિયા લઈ જવા મજૂરી મજૂર લઈ જવા તો વાળો બહુ જ છે અને રજૂઆત તો કરી છે કોઈ જવાબ દેતું નથી રસ્તો બંધ અમારો કરેલ છે અમારે અહીંયા જવામાં તકલીફ બહુ પડે છે અને એક કિલોમીટરનો રન થાય છે અહીંથી અને ગમે પાણી તરપળ દાળિયા મજૂરી અહીંથી અમારે ઉતારીને એને એકવી લઈ જવાના માલ સામાન લાવવામાં અમને તકલીફ પડે છે ખેડૂતો અવારનવાર મારી પાસે રજૂઆત કરતા અને મેં રજૂઆતને ધ્યાન લઈ અને મામલદાર સાહેબને પણ જે તે વખતે મૌખિક અને લેખિત રજૂઆત કરેલ પરંતુ તેનું કંઈ નિરાકરણ નથી આવતું કંપનીને અમે અવારનવાર એક દોઢ મહિનાના અંતરે ત્રણ ત્રણ નોટિસો આપી છે છતાં કંપની જાણે સરકારના કાયદાઓ અને સરકારના નીતિ નિયમો જાણે નેવો મૂકી દીધા હોય એમ કોઈ પણ અમારા નોટિસનું કે કોઈ પ્રત્યુત્તર કે કોઈ જવાબ આપતું નથી જો વહેલી તકે આ કંપની અમારા જે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે અમારા ગામના આગેવાનોના ખેડૂતોને લઈને અમે મામલદાર કચેરીએ અને ગાંધીજી ખેડૂતોની રજૂઆત આવી રસ્તો એમનો બંધ કરી દીધો છે એવી એટલે મામલતદાર કોર્ટેક્ટમાં એમણે અરજી આપી છે અમે એને પ્રાથમિક સુનાવણી અને સ્થળ સ્થિતિનું બંધનામું કરવા માટે સર્કલ ઓફિસરને જણાવી અને સુનાવણીમાં બંને પક્ષકારોને નોટિસ આપીને અહીંયા રૂબરૂ બોલાય બોટાદ જિલ્લામાં કપાસની ખેતી કરતા ખેડૂતોને ભાવ ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે કપાસનો ભાવ ઘટતા ગઢડાના ઉગામેડી ગામમાં પચાસ હજાર મણ કપાસ ખેડૂતોના ઘરમાં પડ્યો છે ગત વર્ષે કપાસનો ભાવ સત્તરસો રૂપિયા હતો જે ચાલુ વર્ષે તેરસોથી ચૌદસો રૂપિયા ભાવ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કપાસની ખેતીમાં દવા ખાતર બિયારણ અને મજૂરી સહિત પંદરસો રૂપિયા જેટલો ખર્ચ ખેડૂતને આવે છે જેના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતો કપાસના ભાવ રૂપિયા સત્તરસો થી ઓગણીસો મળે તેવી આશા સેવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો સારા ભાવ મળી શકે હાલ તેવી ખેડૂતોની માંગ છે ખેડૂતને આશા છે કે થોડા ઘણા ભાવ બધે અત્યારે સાડી બારસો થી તેરસો કપાસના ભાવ આવે છે ખેડૂતને એવી આશા છે કે કાંઈક કપાસના ભાવ આવે તો બે વર્ષ કરતાં ઉત્પાદન પણ અડધું છે

તાપીના ડોલવણમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે એક તરફ ખેડૂત પોતાના ખેતરમાં આખો દિવસ કાળી મજૂરી કરીને રાતની મીઠીની અંદર માણી રહ્યો હોય છે ત્યારે આ તસ્કરો તકનો લાભ ઉઠાવીને ખેતરમાં રહેલી મોંઘી મોટરો અને કિંમતી વાયરોની ચોરી કરીને પલાયન થઈ જાય છે ખેડૂતોએ આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી અને ફરીથી નવી મોટરો અને વાયરો વસાવ્યા હતા ત્યારે તસ્કરોએ ફરીથી એના એ જ ખેતરોમાં ચોરી કરીને પોલીસને ખુલ્લો પડકાર આપ્યો હતો એક તરફ આ તસ્કરોને પકડવામાં પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ ખેડૂતોમાં થતી વારંવાર ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે રાત્રિ દરમિયાન ખેતરોમાં તસ્કરો ત્રાટકી અને મોટરો તેમજ એના વાયરો ચોરી જાય છે અમારા કનેક્શનથી કેબલ ચોરી ગયા હતા અને દસ પંદર દિવસમાં ફરીથી પાછા છોટાઓ પોતાનું કાવતરું ફરી ગયા છે અને અમે પોલીસ ફરિયાદ પણ આપી હતી પણ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી અને ચોરનું વગેરે શોધી શક્યા નથી લગભગ અંદાજે પંદર પંદરે પંદરે ખેડૂત ખરાખાની તેઓની ચોરી થઈ છે સમારે નવ તારીખે અત્યારે સુધી ચોવીસ તારીખે ફરીથી કે બાલ ચોરાયા છે ને એમાં ફરિયાદ નોંધાવીએ પણ પોલીસ કંઈ ઇન્કવાયરી કંઈ કરતા નથી અમારા માટે હવે એ પ્રશ્ન થાય છે કે અમારે હવે કેવી રીતના ખેતી કરવું એક તરફ જોવા જઈએ તો વધતા જતા બિયારણના મોઘા ભાવ પૂરતા પ્રમાણમાં અમને વીજળી નથી મળતી તો અમે કઈ રીતના ખેતી કરીએ એ અમારા માટે એક મોટો પ્રશ્ન છે સાહેબ મારે નમ્ર આપેલી એટલી છે કે પોલીસ પ્રશાસનને એટલું કેવું છે મારે કે જેમ બને ત્યાં સુધી જે ચોરીની ટોળકી ચોરી કરે છે એમને પકડે ને કાયદેસરની કાર્યવાહી કરે તેમના ખેતરોમાં જે મોટરો મૂકી છે અને વાયરો જે છે તેની ચોરીથી એ ત્રાસિત છે ત્યારે પોલીસ પાસે માંગ કરી છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને ચોરોનું પગેરું મેળવી તેમને કડક સજા કરવામાં આવે અનુભટ સંદેશ ન્યૂઝ તાપી બનાસકાંઠાના લાખણી માર્કેટ યાર્ડની ઓગણત્રીસ ડિસેમ્બર યોજાનારી ચૂંટણી રદ થતા સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે આ મામલે કોંગ્રેસના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપની મેન્ડેટ પ્રથા રદ નિષ્ફળ થતા ચૂંટણી રદ કરવી પડી છે આ સાથે જ કોંગ્રેસે લોકોમાં જાગૃતિ લાવવા ફોર્મ પણ વધારે ભરાતા ભાજપ મેન્ડેટ આપી શકી નથી આજે જિલ્લા ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા લાખણી એપીએમસીની ચૂંટણી રદ થયાની જાહેરાત થઈ લાખણી માકડીયાળની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ભારતીય જનતા પાર્ટી અવડમાં હતી કારણ કે સતત ઇલેક્શન આવવાનું હતું એટલે અમે કોંગ્રેસના નાતે ખૂબ જાગૃતિ લાવી મતદારો સુધી વાતને પહોંચાડી કોણ ઉમેદવારી કરી શકે એનો દરખાસ્ત કોણ કરી શકે એને વોટ કોણ આપી શકે આ જાગૃતિ આવવાના કારણે ઘણા બધા ફોરમ ભરાયા આજે પણ અમારે ગુજરાત सीड કોંગ્રેસ એસોસિએશન मीटिंग बेहजार तेवीस में कृषि રાઘવજીભાઈ પટેલ સહિત એકસો છ્યાસી સભ્યો હાજર રહ્યા હતા આ મિટિંગમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી વિવિધ બિયારણ બનાવતી એજન્સીના લોકો હાજર રહ્યા હતા બિયારણમાં જે ડુપ્લિકેટ લોકો બિયારણ વેચે છે એમના માટે સરકાર વધુ સારા કાયદા બનાવે એવી માંગ કરવામાં આવી આ પ્રસંગે સીડ એસોસિએશનના પ્રેસિડેન્ટ એમ પી પટેલે ખેડૂતોને હાઇબ્રિડ બિયારણ અપનાવીને વધુને વધુ ઉત્પાદન મેળવવા માટે પ્રેર્યા હતા ખેડૂતોને કેમ આપણે ઉપયોગી થઈ શકીએ કઈ નવી ટેકનોલોજીથી ખેડૂતોને સહાયરૂપ થઈ અને જે આપણા વડાપ્રધાનશ્રીને જે ખેડૂતની આવક ડબલ કરવાનો જે એમનો શુભ આશય છે એમાં કેમ સહકારને સહયોગ કરી શકીએ તેના શુભ આશયથી આજે સીડ ઇન્ડસ્ટ્રીઝના બધી જ કંપનીઓના ગુજરાતના અને આઉટ ઓફ સ્ટેટના પણ અહીંયા ડેલિકેટ વધાર્યા છે